નમસ્કાર દર્શક મિત્રો, હું લીલુ કોટવાડિયા, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંકુ જામપર ગામ આવેલ રોડ પર હનુમાનજીના મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડેલ છે, તેમજ ગામના તાલુકા તથા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. જ્યારે ગામમાં લોકો રાપર પોલીસ સ્ટેશન દોડી ગયા હતા, જ્યારે રાપર પોલીસ સ્ટેશનની અરજી કરવામાં આવી હતી અને આવા લુખ્ખા તત્વો દ્વારા ધર્મની જગ્યા ઉપર આવીને આવી હરકતો કરતા ધર્મ સંસ્કૃતિ એકતાનું મોટું નુકસાન પહોંચાડી રહ્યા હોય, જ્યારે આવા લુખ્ખા તત્વોને કડકમાં કડક સજા થાય તેવી સ્થાનિક લોકો માંગ ઉઠાવી રહ્યા છે. જ્યારે રાપર ભચાઉ તાલુકામાં રોષની લાગણી જોવા મળી રહી હતી અને જ્યારે કુડા ગામના લોકોએ રાપર પોલીસ સ્ટેશનમાં જઈ અને જાણ કરી અને પોલીસ તપાસ કરે અને વધુ માહિતી બહાર આવે એમ છે તેવું આજે લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું, તેમજ આજે અમારા રિપોર્ટર ગનીભાઈ કુંભાર દ્વારા ખાસ કવરેજ. જય શ્રી રામ. આજે અમે ઉભા છીએ અહીંયા ગામકુડા જામપરના હનુમાન મંદિરની અંદર. બે દિવસ પહેલા અસામાજિક તત્વો દ્વારા હનુમાન દાદાની મૂર્તિને ખનિત કરવામાં આવી છે અને જેની આ પથ્થર મારી અને એક આંખ કાઢી નાખવામાં આવેલી છે. એ તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર, કોઈ અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારી અને આ હનુમાન મંદિરના પૂજારી છે ભરતપુરી બાવાજી, જેમને આજે સવારના વાત કરી તો ગામજનો 200 જણાનો ટોળો અહીંયા ભેગો થઈ ગયો હતો અને પોલીસ ફરિયાદ પણ કરાવેલી છે. જેમ બને તેમ તંત્ર અને પોલીસ દ્વારા આની તપાસ કરવામાં આવે તેવી સમસ્ત ગ્રામજનો દ્વારા અમે અપીલ કરવા માંગીએ છીએ. આંખ મી રાખજો, બોલે તો આંખ.